નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર હવે ગાલ અસાઇનમેન્ટનો જે પેપર છે એના વિશેની માહિતી છે. એમાં વિભાગ ડી, બરાબર, ડી વિભાગની અંદર મોટા પ્રશ્નો આવે છે. 4 માર્કના પ્રશ્નો, આ 4 માર્કના પ્રશ્નો છે. એ 4 પૂછાય છે, 5 પૂછાય, તો 20 માર્કનું થશે. 35માં પ્રશ્ન છે, એ જોઈ લઈએ. 6.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનું 3:4 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે અને બંને ભાગ માપો અને રચનાના મુદ્દા લખવાના છે. ટોટલ 6.5 બરાબર સેમી લંબાઈનો રેખાખંડ છે એ બી આપેલ છે, તમને પક્ષમાં આપેલું છે. એનું કાર્ય શું કરવાનું છે? કૃત્ય છે એ બીનું 3:4 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ મેળવવું પડશે. તો એનું નામ આપી દે વિભાજન કરતું બિંદુ સી, બરાબર, જે 3:4 ગુણોત્તરમાં વિભાજન કરે એથી સી અને બીથી સીનું, બરાબર. એવું બિંદુ સી મેળવો કે જેથી એથી સી 3 ભાગ થાય અને બીથી સી જે એ 4 ભાગ થાય. એ માપવાના છે. તો કઈ રીતના દોરશો? પહેલાં 6.5 સેમીની લંબાઈનો રેખાખંડ દોરવાનો, ત્યાર પછી એક મુદ્દા પણ લખતા જઈ. એ બી સાથે લઘુકોણ બનાવે તેવું કોઈ કિરણ એક્સ પછી રચવાનું છે, બરાબર. એ બી સાથે લઘુકોણ બનાવે એવું કિરણ લખીને 90થી નાનો ખૂણો બનાવે એવું એક્સ દોરી લેવાનું છે. એક્સ ઉપર જોતા જઈ આવી રીતના A1, A2, A3, A4, A5, A6 ને A7 થાય એવા, બરાબર, 3 + 4 એટલે ટોટલ 7 બિંદુઓ A1થી લઈને A7ના સ્થાન નક્કી કરવાના છે. અને પછી BA7 છે એ જોડવાનો છે, બરાબર. એટલે આનું જે માપ છે, ધારો કે 1 સેમી લીધું હોય તો એ જ રીતના આનું પણ એટલું જ લેવાનું છે, આનું પણ એટલું લેવાનું છે. આ રીતના રચના દોરવાની છે, બરાબર. ત્યાર પછી બીથી A7ને જોડી દેવાના છે, બરાબર છે. હવે A3માંથી A7 બીને સમાંતર હોય, A3માંથી A7 બીને સમાંતર હોય એવી, બરાબર, રેખા દોરવાની છે જે AB ને C બિંદુમાં છેદતી હોય છે, બરાબર. અહીંથી તમે સીધી રેખા દોરો, AB ને કેટલામાં છેદે? C બિંદુમાં છેદે, બરાબર છે. આ માટે A7 બીને સમાન હોય તેવો A3C રચવાનો છે. તો અહીંથી પહેલું કામ એ કરવાનું, કોઈ પણ ત્રિજ્યા, જે લંબ દોર્યો છે એમાં કોઈ પણ ત્રિજ્યાવાળો અહીંથી લઈ અને એનું અહીંયા માપ કેટલું થાય છે એ જોવાનું છે. એ જ રીતના અહીંયા પણ એવી જ રીતના A3ને કરતા બિંદુ પર રાખી અને અહીંયા પણ ત્રિજ્યા મારે છે અને એની ત્રિજ્યા ક્યાં અડે છે એમાં ત્યાં A3C છે એ પસાર થાય છે કે નહીં જોવાનું છે. આ રીતે મળતું બિંદુ C છે એ બીનું 3:4 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ મળી જાય છે. એટલે કે AC CB બરાબર 3:4 થાય છે. આમ એ બીના 2 ભાગ માપતા આપણને AC બરાબર 2.8 સેમી અને BC બરાબર 3.7 સેમી મળી જાય છે, બરાબર. AC બરાબર 2.8 સેમી મળશે અને BC બરાબર 3.7 સેમી મળશે. એ છે એમ 3:4ના ગુણોત્તરમાં 6.5 સેમીનું આપણે વિભાજન કરી દીધું છે. ત્યાર પછીનો જોઈ લઈએ. પ્રશ્ન છે 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60° થાય તેવા સ્પર્શકો રચવાના છે અને રચનાના મુદ્દા લખવાના છે. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ કેટલું થવું જોઈએ? 60° થવું જોઈએ. તેવા સ્પર્શકો રચવાના છે, બરાબર, અને મુદ્દા લખવાના છે. તો 60 સેમીનું વર્તુળ, બરાબર, 4 સેમી પ્રમાણે ત્રિજ્યાવાળું એક વર્તુળ તો આપણે ઓ કેન્દ્રવાળું આપેલું છે. ત્યારબાદ તે વર્તુળના એવા સ્પર્શક દોરવાના છે જેમની વચ્ચે ખૂણાનું માપ કેટલું થવું જોઈએ? 60° થવું જોઈએ. 4 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરી લેવાનું છે, એમાં સ્પર્શક છે એ દોરવાના છે અને એની વચ્ચેનો ખૂણાનું માપ કેટલું થવું જોઈએ? 60 થવું જોઈએ. તો તે વર્તુળ છે O ત્રિજ્યા વાળો એ 4 સેમીનું દોરવાનું તે વર્તુળની ત્રિજ્યા OA અને OB એવી દોરવાનું કે જેના કારણે OA અને OB છે એ એવી દોરવાની છે ત્રિજ્યા કે જેના કારણે તેમની વચ્ચેનો ખૂણાનું માપ AOB 120 થાય કારણ કે 180 માંથી 60 જાય ને તો 120 થાય તો આ માપ છે એ 120 નું થાય એવું દોરવાનું છે। હવે A અને B બિંદુએ અનુક્રમે ત્રિજ્યા OA અને OB છે એને લંબ દોરવાના છે। A અને B બિંદુએ OA અને OB ને લંબ દોરવાના અને તે પરસ્પર C બિંદુમાં છેદે। આથી CA અને CB એ માગ્યા મુજબના સ્પર્શકો જેમની વચ્ચેનો ખૂણાનો માપ કેટલું થાય 60 થાય બરાબર। હવે ત્રિજ્યા કઈ રીતના લેવાની છે એના વિશેની વાત કરીએ। तो अहीं तमे जोई शको छो के त्रिज्या दौरवा माटे अहीं पहला तो वर्तुळ छे ए दौरवा लाव बराबर पछी ए वर्तुळनी वच्चे 120 नो खूणो बनाववा माटे कोईपण बिंदु ओ ए छे तमे दौरी सको त्यांथी लईने बीजू एक वर्तुळ दौरो बराबर। अहींथी बिंदु प्रमाणे अहींया एक चाप मारो ए ज रीतना अहींया एक चाप मारो बराबर। अहींथी बिंदु राखीने अहींया एक चाप मारो अने अहींथी बिंदु राखीने अहींया एक चाप मारो बराबर એટલે તમને આ સ્પર્શકનો પોઈન્ટ મળી જશે। એ જ રીતે अहीं तमे जे दौरेली छे त्यांथी लईने 120 ना खूणा माटे मेळववा माटे तमारे अहींया एक वर्तुळ रचवू पड़शे बीजू बराबर। आ वर्तुळ रचशो अने त्यांथी लईने 120 ना खूणाना मापनी चाप मारवानी एटले आ लाइन पण मळी जशे बराबर। अने त्यार पछी अहीं केंद्र राखीने अहीं एक वर्तुळ दोरवानुं तेमनी चाप माटे अहींथी जेटलुं छे અહીંથી લઈ અને અહીંયા એક ચાપ મારી અહીંથી લઈને અહીંયા એક ચાપ મારવાની અને ત્યાર પછી અહીંયા બિંદુ રાખીને અહીંયા એક ચાપ મારો અહીંયા બિંદુ રાખીને અહીંયા એક ચાપ મારો અને ત્યાર પછી એનો સ્પર્શક છે એ આ 90ના ખૂણે આ બંનેમાંથી પસાર થતી હોય લાઈન એ જ્યાં સ્પર્શે ત્યાં બિંદુ C દોરી દો બરાબર। તો એ જ આપણે કીધું છે જેની વચ્ચે ખૂણાનું માપ કેટલું થતું હોય 60° થતું હોય। ત્યાર પછીનો પ્રશ્ન છે એક હોડી નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 40 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે છે। હોડી નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર કાપે અને પ્રવાહની દિશામાં હોય તો વધારે અંતર કાપે 44 કિલોમીટર એને એ 10 કલાકમાં તે હોડીને તે જ નદીમાં 40 કિલોમીટર સામા પ્રવાહે અને 55 કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં કાપતા 13 કલાક જેટલો સમય લાગે તો હોડીની ઝડપ અને નદીના પ્રવાહની પ્રવાહ છે એ કેટલો હોય છે એ મેળવવાનો છે બરાબર। ધારો કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ છે એ x કિલોમીટર પ્રતિ કલાક છે અને પ્રવાહની ઝડપ છે એ y કિલોમીટર પ્રતિ કલાક છે। ત્યાંથી પ્રવાહની દિશામાં હોડીની ઝડપ ટોટલ કેટલી થઈ જાય x વત્તા y કિલોમીટર પ્રતિ કલાક થાય અને સામા પ્રવાહે હોડીની ઝડપ કેટલી થઈ જાય x માઇનસ y કિલોમીટર પ્રતિ કલાક ઘટી જાય સામા પ્રવાહે વધારે થશે બાદ થશે અને પ્રવાહની દિશામાં એમાં ઉમેરાઈ જશે। સમય બરાબર આપણે ખ્યાલ છે અંતરના છેદમાં ઝડપ બરાબર કારણ કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય છે। સમય આપણે ગોતવો હોય તો હોડી 30 કિલોમીટર પ્રવાહની સામેની દિશામાં જાય ત્યારે લાગતો સમય T1 કલાકમાં જઈએ તો T1 બરાબર 30 ના છેદમાં બરાબર 30 અંતર કિલોમીટરમાં કાપ્યું છેદમાં ઝડપ છે કેટલી થાય તો x માઇનસ y જેટલી થાય પ્રવાહ છે એમાં હોડીની ઝડપ ઘટે છે x માઇનસ y થાય। જો હોડી 44 કિલોમીટર પ્રવાહની દિશામાં જતી હોય તો લાગતો સમય છે T2 કલાકમાં લઈએ તો T2 બરાબર 44 ના છેદમાં x વત્તા y થઈ જાય। વળી બેનો સમયગાળો ટોટલ ગણવો હોય તો કેટલો થાય T1 વત્તા T2 એ કેટલો આપ્યો 10 કલાક આપને આપેલ છે એમાં બેમાં કિંમત મૂકી દો 30/x - y અને વત્તા 44/x y બરાબર 10 આ પહેલું સમીકરણ થઈ ગયું. તે જ પ્રમાણે બીજું સમીકરણમાં આપ્યું એમાં 40 કિલોમીટર સામા પ્રવાહ અને 55 કિલોમીટર પ્રવાહની દિશામાં અંતર કાપતા લાગતો સમય 13 કલાક છે એવું આપ્યું. તો 40/x - y વત્તા 55 છે એમાં છેદમાં x વત્તા y બરાબર 13 લખી શકો. બંને સમીકરણ છે પહેલું ને બીજું એની અંદર એકના છેદમાં x માઇનસ y બરાબર u ધારી લ્યો અને 1/x વત્તા y બરાબર v મૂકતા હો તો 30u વત્તા 44v બરાબર 10 થાય. એ જ રીતના 40u વત્તા 55v બરાબર 13 થાય બરાબર. તો એ તમને સમીકરણ મળી જશે અને અથવા આવી રીતના પણ તમે લખી શકો. માઇનસવાળું આ બાજુ લઈ લે -10 અને અહીંયા -13 છે એ રીતના મૂકી શકો. હવે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરો તો u અહીંયા v અને અહીંયા 1 એ રીતના તમે લખી શકો. ચોકડી ગુણાકાર છે એની અંદર સમીકરણમાં તમારે ધ્યાન રાખવાનું છે કારણ કે જે ભાગ યુ વાળો જ હોય તો એ યુનો ઢાંકી દેવાનો બાકીના કહેવાય થાય કે 44 ને 13 તો એ બેનો ગુણાકાર થાય 44 - 13 પછી માઇનસની નિશાની. એ જ રીતના અહીંયા 55ના ગુણાકારમાં -10 થાય બરાબર વી છે એ વીના છેદમાં વીનો ભાગ ઢાંકી દેવાનો. 30 છે આ બાજુથી જોઈએ તો 40 છે એને -10 સાથે ગુણાશે પહેલાં અને -30 છે એ -13 સાથે ગુણાશે બરાબર 1/. આ બાજુનો ભાગ ઢાંકી દઈએ તો 30 છે 55 સાથે ગુણાય -40 છે 44 સાથે ગુણાય. તો બધા ગુણાકાર કરીને બાદબાકી કરીએ તો u/- -22 વધશે બરાબર v/- -10 વધશે બરાબર 1/- -110 વધશે. તો એ u બરાબર 1/5 અને v બરાબર 1/11 એવું વધશે. u ને v ની કિંમત છે એ સમીકરણ 3ની અંદર મૂકી દઈએ છીએ. 1/x - y બરાબર 1/5 અને 1/x પ્લસ y બરાબર 1/11 એવું થાય. બંને ઉલટાવી દઈએ તો x - y બરાબર 5 અને x પ્લસ y બરાબર 11 એવું થાય બરાબર. આ સમીકરણનો સરવાળો કરી દઈએ તો 2x બરાબર 16 થાય તો x બરાબર 8 થાય. સમીકરણ 6ની અંદર બાદબાકી કરીએ તો 2y બરાબર 6 થાય તો y બરાબર 3 થાય. આમ સ્થિર પાણીમાં ઓળીની ઝડપ હોય ને એ 8 કિલોમીટર પ્રતિ કલાક હોય, નદીના પ્રવાહની ઝડપ છે ને એ 3 કિલોમીટર પ્રતિ કલાક છે. એ પ્રશ્ન જોઈ લઈએ. એક સૂર્યમાર્ગ ટાવર તરફ જાય છે. ટાવરની ટોચ પર એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટરકારના ઔષધ કોણનું માપ 30 અંશ નોંધે છે. 6 સેકન્ડ પછી આ કારના ઔષધ કોણનું માપ 60 અંશ થાય છે. તો કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? ટાવર તરફ જતું જાય છે સૂર્યમાર્ગ ઉપર, ટોચ ઉપર એક વ્યક્તિ છે અને ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટરકારના ઔષધ કોણનું માપ છે 30 અંશ નોંધે અને 6 સેકન્ડ પછી તેના કારના ઔષધ કોણનું માપ 60 અંશ નોંધે છે. તો કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? બરાબર જોઈ લઈએ. અહીં AB છે એ ટાવર છે બરાબર, C છે મોટરકારનું પ્રથમ સ્થાન છે ત્યારે અને D છે એ મોટરકારનું 6 સેકન્ડ પછીનું દ્વિતીય સ્થાન છે. હવે B ખૂણો તો 90નો થશે કારણ કે AB ટાવર છે ત્યાં. હવે ખૂણો B 90નો ત્યાર પછી એક આવી રીતની લાઈન દોરીએ સમાંતર CBને તો એ AX લાઈન થશે. ત્યાંથી ખૂણો લખવો હોય તો લખી શકીએ આપણે. પહેલો થશે XAC, પ્રથમ સ્થાને એનો અવશેષ કોણનું માપ 30 અંશ હતું અને ત્યાર પછી XADનું ત્યાર પછી થાય છે 60 અંશ. હવે AB છે એ હાઇટ થઈ, AB બરાબર h મીટર જેટલું. તો ACB અને ACB અને XAC એ બે 30 અંશના ખૂણાથી એટલે z બેનો બરાબર. એ જ રીતના ADB અને XAD એ 60 યુગ્મ કોણની જોડ થઈ છેદ બેનો એટલે એમાં ખૂણો B 90 અંશનો બરાબર. તો ખૂણો B90 અંશનો હોય તો એના કોટ લઈ લઈએ તો કોટ C પ્રમાણે, કોટ C એટલે પાસેની બાજુ BC અને સામેની બાજુ AB, એટલે BC કોટ 30 બરાબર 30નો ખૂણો છે C એટલે એ √3 થાય BCના છેદમાં h એટલે BC બરાબર √3h મીટર થાય. એ રીતના બીજો ત્રિકોણની વાત કરીએ ABDમાં, ABDમાં B ખૂણો તો 90નો થાય, કોટ D લઈએ તો સામેની બાજુ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ BDના છેદમાં AD, AB BDના છેદમાં AB તો કોટ 60 એટલે 1ના છેદમાં √3 BDના છેદમાં h. AB નું અંતર હાઇટ છે એટલે h મૂકીએ તો BD બરાબર શું થાય hના છેદમાં √3 મીટર થાય. હવે મોટર કરે 6 સેકન્ડમાં કાપેલું અંતર તો એ કેટલું અંતર થાય તો કે C થી D નું અંતર. 6 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું C થી D જેટલું, તો CD બરાબર BC માઇનસ BD લખી શકો. CD બરાબર શું લખી શકાય, BC માંથી BD બાદ કરો એટલે CD મળી જાય બરાબર. તો √3h માંથી માઇનસ કરું hના છેદમાં √3 તો લસા લઈએ √3 એટલે 3h માઇનસ h એટલે 2hના છેદમાં √3 એવા મીટર બરાબર. એટલે CDનું અંતર કેટલું થાય 2hના છેદમાં √3 મીટર થશે. હવે મોટરકારને ટાવર સુધી પહોંચવા માટે બાકી રહેતું અંતર છે એ BD જેટલું છે બરાબર. હવે કેટલું અંતર બાકી રહ્યું તો કે hના છેદમાં √3 જેટલું, કારણ કે B થી Dનું જે અંતર હતું છેલ્લું એટલું બાકી રહ્યું છે મોટરકારને ટાવર સુધી પહોંચવા માટે. બાકી CDનું આગળનું અંતર આપણે મેળવ્યું એ 2hના છેદમાં √3 મીટર છે, એટલે C થી D સુધીનો કાપવા માટેનો સમય 6 સેકન્ડ છે તો 2hના છેદમાં √3 માટે 6 સેકન્ડ લઈ ગયા તો hના છેદમાં √3 મીટર માટે કેટલો સમય લાગે તો hના છેદમાં √3 ગુણ્યા 6 અને ભાંગા 2hના છેદમાં √3. ભાંગાકારમાં કરીએ તો √3 છે છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય, એટલે ગુણાકારમાં હવે ત્યાં લખીએ કે √3ના છેદમાં 2h તો √3 જાય h જ જાય 6ના છેદમાં 2 એટલે 3 સેકન્ડ લાગે. hના છેદમાં √3 મીટર માટે BD માટે કાપતો સમય 3 સેકન્ડ, C થી D સુધી પહોંચતા 6 સેકન્ડ અને B થી D સુધી પહોંચતા 3 સેકન્ડ, ટોટલ આખો 9 સેકન્ડનો સમયગાળો છે. પણ B થી D સુધી કાપતા સમયગાળો એટલે મોટરકારને તેના દ્વિતીય સ્થાનથી ટાવર સુધી પહોંચતા 3 સેકન્ડ લાગશે. 38મો વાત કરીએ, એક શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ આપેલી છે 4 સેમી તથા તેના વર્તુળાકાર છેડાની પરિમિતિ આપી છે 18 સેમી ને 6 સેમી. તો શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તથા શંકુના આડછેદનું ઘનફળ આપેલ એકમમાં મેળવવાનું છે. શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને શંકુના આડછેદનું ઘનફળ બંનેના માપ સરખા છે તેની સત્યાસતા ચકાસવાની છે. તો આપેલ શંકુના આડછેદ માટે તિર્યક ઊંચાઈ થશે L બરાબર 4 સેમી, મોટા છેડાનો પરિઘ થશે C1 18 સેમી અને નાના છેડાનો પરિઘ થશે C2 6 સેમી. શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર યાદ રાખો પાયર L. તો અહીં ત્રિજ્યા છે એનો બેનો સરવાળો કૌંસમાં કરી લ્યો, પાઈ ને L તો સરખા જ છે તો પાઈ L કૌંસમાં R1 વત્તા R2. હવે પાઈની 2 વડે બાજુમાં ગુણતા ને ભાંગતા તો 2πના છેદમાં 2 એવી રીતના થાય. L તો છે તો Lના છેદમાં 2 કૌંસમાં 2π લઈ લીધું 2πr1 વત્તા 2πr2 તો 2πr એટલે તો કે જે પરિઘ છે એ થશે 2πr બરાબર, આ જે ભાગ છે એનો પરિઘ થશે 2πr એટલે તો એકનો પરિઘ C1 કહી શકો અને બીજાનો પરિઘ C2 થાય બરાબર. L આપને આપ્યું છે એ કેટલો છે 4 સેમી તો 4/2 અને કૌંસમાં પહેલાનો પરિઘ 18 ને વત્તા બીજાનો પરિઘ 6 18 ને 6 24 24 12 2 24 ને 12 4 48 એટલે 48 સેમી વર્ગ એવું શંકુનું આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 48 સેમી સ્ક્વેર થયું. શંકુના આડછેદનું ઘનફળ મેળવવાનું કહીએ તો કેટલું મળશે 1/3 પાઈ h કૌંસમાં r1² વત્તા r2² વત્તા r1 ઇન્ટુ r2. હવે એમાં 1/3 છે એમનેમ રહેશે. 15 વડે ગુણી નાખીએ તો આ પહેલું a1 થઈ જશે 8 બીજું પાઈ 8 પ્રમાણે બીજું થશે a2 અને વર્ગમૂળમાં a1 વત્તા a1 ઇન્ટુ a2 થઈ જશે. કૌંસની બહાર તો a/3 છે જ્યાં a1 અને a2 છે એ શંકુના 8 છેદના અનુક્રમે મોટા છેડાનું અને નાના છેડાનું ક્ષેત્રફળ છે અને એ જ છે એ શંકુના 8 છેદની ઊંચાઈ છે. બરાબર, તો અહીં એ જ છે એ a1 અને a2ની કિંમત આપણે આપેલ નથી. આથી આપેલ કિંમત c1 અને c2 અને l પરથી એ જ a1 ને a2 મેળવીએ. તો c1 એટલે 2πr1 અને c2 એટલે 2πr2. c1 18 છે 2 ગુણ્યા 22/7 પાઈની કિંમત અને r1 રીતના 6 બરાબર 2 ગુણ્યા 22/7 ઇન્ટુ r2. તો r1 બરાબર 63/22 સેમી એટલે કે 2.86 સેમી અને r2 એટલે 21/22 એટલે 0.95 સેમી થયું. હવે તિર્યક ઊંચાઈ પ્રમાણે l² બરાબર a² વત્તા r1 ઓછા r2 નો વર્ગ થશે. બરાબર, તિર્યક ઊંચાઈ છે એની અંદર જે હાઇટ છે એમાં વત્તા કરવાનો અને એને બાદબાકી ત્રિજ્યાની લેવાની. તો એમાં કિંમત મૂકતા તમને h² મળી જશે અને ત્યાર પછી h મળશે 3.52 સેમી. તો હવે શંકુના 8 છેદનું ક્ષેત્રફળ 8 છેદનું ઘનફળ મેળવીએ તો પાઈ h/3 r1² વત્તા r2² વત્તા r1 ઇન્ટુ r2 એનામાં કિંમત મૂકતા બરાબર શંકુના 8 છેદનું ઘનફળ મળી જશે 43.511 સેમી ઘન. તો આ રીતે શંકુના 8 છેદનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને તેના ઘનફળના માપ સરખા નથી એમ કહી શકાય છે. આ રીતે સત્યતા ચકાસી શકાય છે. ત્યાર પછી 39મો પ્રશ્ન છે. ત્રિકોણ PQRમાં ખૂણો Q 90નો છે તો સાબિત કરવાનો છે PQનો વર્ગ વત્તા QRનો વર્ગ બરાબર PRનો વર્ગ. પક્ષ આપેલો છે ત્રિકોણ PQRમાં ખૂણો Q છે 90નો છે. PQનો વર્ગ વત્તા QRનો વર્ગ એટલે PRનો વર્ગ થશે. હવે QM છે એને લંબ PR દોરી શકીએ. જ્યાં EM એ PR પર આવેલું બિંદુ હોય તો પ્રમેય 6.7 મુજબ ત્રિકોણ PMQ અને PQR બરાબર આ 3 PMQ અને PQR છે એના ઉપરથી આપણે કહી શકીએ કે PMના છેદમાં PQ એ જ રીતના PQના છેદમાં PR થશે. PM એટલે આ બાજુ, એના છેદમાં PQ એટલે આ બાજુ. તો PQRની અંદર શું થઈ લખી શકો આખવામાં તો કે PQના છેદમાં PR આ બાજુ. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે PMના છેદમાં PQ એટલે એક નાની બાજુ ને એક મોટી બાજુ. એ રીતના આ ત્રિકોણ હોય તો એની એક નાની બાજુ PQ થઈ અને એના છેદમાં મોટી બાજુ PR થઈ. સમજાય છે? હવે ગુણાકાર કરીએ PM ગુણ્યા PR બરાબર PQનો વર્ગ થઈ જશે પહેલું સમીકરણ. એ જ પ્રમાણે પ્રમેય 6.7 મુજબ QMRની અંદર ને PQRમાં RM છેદમાં RQ તો RQ છેદમાં RP થશે. એટલે RM ગુણ્યા RP બરાબર RQ વર્ગ થાય અથવા QR વર્ગ થાય, બંનેનો સરવાળો કરી દઈ સમીકરણમાં. PM ગુણ્યા PR વત્તા RM ગુણ્યા PR બરાબર PQ વર્ગ વત્તા QR વર્ગ. કૌંસમાં બહાર નીકળશે PM વત્તા RM એટલે એ PR થઈ જશે. PRનો વર્ગ થઈ જશે એટલે PQ વર્ગ વત્તા QR વર્ગ બરાબર PR વર્ગ એવું તમે સાબિત કરી શકો. ત્યાર પછી જે સાબિત કરો સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. સમરૂપ ત્રિકોણનો ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. તો સમરૂપ ત્રિકોણમાં આપણે આપેલો છે પક્ષમાં ત્રિકોણ ABC ને ત્રિકોણ PQR સાધ્ય પ્રમાણે એના અનુરૂપના વર્ગ બરાબર સાબિત કરવાની એટલે ABC છેદમાં PQR બરાબર AB ના છેદમાં PQનો વર્ગ બરાબર BC ના છેદમાં QRનો વર્ગ અને બરાબર CA ના છેદમાં RPનો વર્ગ. તો સાબિતી પ્રમાણે જોઈ લઈએ. ત્રિકોણ ABCની અંદર વેધ આપેલો છે AM અને PQRમાં વેધ આપેલો છે PN. ત્રિકોણ ABCમાં 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 पायो BC गुणिया वेध AM અને PQR માં 1/2 પાયો QR અને વેધ PN થશે। હવે ABC ના છેદમાં PQR થાય તો ABC એટલે 1/2 BC ગુણ્યા AM છેદમાં PQR એટલે 1/2 QR ગુણ્યા PN 1/2 બેમાં કટ થશે એટલે BC ગુણ્યા AM ઉપર વધશે છેદમાં QR ગુણ્યા PN નીચે વધશે। સમીકરણ 1 કહી દેવાનું। त्रिकोण ABC अनुरूप है PQR ने साबित करवा माटे खूणो B बराबर खूणो Q थवो जोईए अने त्रिकोण ABM अने PQN में खूणो B बराबर Q होय तो ए ज रीतना खूणो M बराबर N होय कारण के 90 नो खूणो छे तो बे खूणा सरखा मुजब एटले खूखू शरत मुजब खूणो ABM एकरूप थई जाय खूणो PQN ने एटले AM ना छेदमां PN ना बराबर AB ना छेदमां PQ लखी शकाय। એ જ રીતના પક્ષમાં આપણે આપે છે ત્રિકોણ એબીસીમાં અને PQR છે એ પણ સરખા છે એટલે એબીના છેદમાં PQ બીસીના છેદમાં QR અને સીએના છેદમાં RP છે તો ત્રણેય સમીકરણ પરથી આપણે કહી શકીએ એબીસીના છેદમાં PQR બરાબર એબીના છેદમાં PQ ગુણ્યા એબીના છેદમાં PQ બરાબર એબીના છેદમાં PQનો વર્ગ અને એ જ રીતના આ સમીકરણમાં બીસીના છેદમાં QR મૂકીને સીએના છેદમાં RP મૂકીને કરી શકો तो ये त्रणेत्रणना वर्ग थी जशे। तो अत्यार सुधीना मोस्ट टाइम पीकाई शकाय गाला असाइनमेंटनो प्रश्न पेपरना आंसर। जो विडियो गमे तो लाइक करजो, कमेंट करजो, शेर करजो जेथी करीने आवनारी परीक्षानी तैयारी करता होय एना माटे मोस्ट टाइम पी प्रश्नो छे क्या प्रकारना प्रश्नो पूछाय छे एना विशेनी माहिती छे तो विडियो जोवानुं चूकता नहीं। जोता रहेजो विडियो ज्ञानमां उद्धार करता रहेजो। थैंक यू वेरी मच।